नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 चैप्टर नंबर 2 एक चल सुरेख समीकरण। काल आपणे एमां थोड़ी थीअरी जोई हती, तो फरीथी रिपीट करी लईए। एक समीकरण तमने आपेलो छे 2x + 8 = 9। तो हवे आमां चल केटला छे अने कया कया, तो के चल एक्स अने एक ज चल छे, बराबर। हवे समीकरण बने क्यारे, तो के बराबर नी निशानी वच्चे आवे तो समीकरण बने। हवे आने आपणे दाखला आगळ गणीए उदाहरणथी। ई पहेला एक उदाहरण समझिए के मानी लो के तमे कोई प्लेनमां मुसाफरी करो छो। हवे ई प्लेनमां तमे छो, तमारा पाડોશી છે અને દૂરના સગા સંબંધી છે। હવે પ્લેનમાં કઈ ખામી સર્જાય છે, તો હવે એમાં એવું શક્ય છે કે જો પ્લેનમાં તમે એક જ હોય તો તમે બચી શકો, તો બાકીના જે પાડોશી અને દૂરના સગા સંબંધી છે એનું શું કરવું? તો કે એમને પેરાશૂટ આપીને આપણે નીચે મોકલી દેવાના છે, બરાબર। તો પહેલા તમે કોને ધક્કો મારો? તો કે પાડોશીને, પાડોશીને પેરાશૂટ આપી દો એટલે એમની રીતે જતા રહે। પાડોશી એટલે કે સરવાળો બાદ બાકી, એટલે કે સબા, એટલે કે જે કંઈ રકમ આપી છે એમાં પહેલાં આપણે સરવાળા બાદ બાકીમાં જે સંખ્યા હોય એને બરાબરની બીજી બાજુ મોકલી દેવાનું। પછી પાડોશીને તમે પેરાશૂટ આપીને મોકલી દો છો, પછી તો કે દૂરના સગા સંબંધીને ધક્કો મારો એટલે કે ગુભા, એટલે કે ગુણાકાર ભાગાકાર, પછી જે કંઈ હોય ગુણાકાર ભાગાકારમાં એને બરાબરની બીજી બાજુ મોકલી દો, તો તમે પ્લેનમાં એકલા બચો। તમે એટલે કે ચલ, એટલે કે બરાબરની એક સાઈડ આપણે ચલને એકલો રાખવાનો છે, બરાબર। જોઈએ ઉદાહરણ નંબર 1, 2x - 3 = 7। તો સૌ પ્રથમ સરવાળો બાદ બાકી એટલે કે પાડોશી, એટલે કે -3 એને બરાબરની બીજી બાજુ લઈ જાઓ તો કેવા થઈ જાય? તો કે પ્લસ, તો વધશે 2x = 7 + 3। હવે તો કે દૂરના સગા સંબંધી એટલે કે ગુભા ગુણાકાર ભાગાકાર, ચલ એક્સ સાથે બે કેવા સંબંધમાં કહેવાય? ગુણાકારમાં। તો એને બીજી બાજુ મોકલો તો કેવા થઈ જાય? ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, એટલે કે x = 7 / 3 (10/2), એટલે કે 10 ને 2 વડે ભાગો તો કેટલા વધે? 5 × 2 = 10, એટલે કે ચલ એટલે કે તમે એકલા વધ્યા, એક્સની કિંમત કેટલી મળશે? 5। જો બીજું ઉદાહરણ કે 2y + 9 = 4। પહેલાં તો સરવાળો બાદ બાકી એટલે કે 9 + છે બરાબરની બીજી બાજુ લઈ જાઓ તો માઇનસ, એટલે કે 2y = 4 - 9। 4 માંથી 9 જાય તો કેટલા વધે? તો કે -5। પણ કેવી રીતના? 4ની આગળ કઈ નિશાની નથી, તે કેવા હોય? પ્લસ, એટલે કે +/- બાદ બાકી થાય, 9 માંથી 4 જાય તો 5, અને નિશાની મોટી સંખ્યાની, 9 મોટા એની નિશાની માઇનસ છે, એટલે કે માઇનસ। 2 ગુણાકારમાં છે વાય સાથે, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે કે y = -5/2, એટલે કે ચલ વાયની કિંમત મળે -5/2। જો આગળ ત્રીજું ઉદાહરણ x³ + 5/2 = -3/2। તો પહેલાં તો સરવાળો બાદ બાકી એટલે કે 5/2 + છે એને બરાબરની બીજી બાજુ લઈ જાઉં તો માઇનસ થાય, તો વધે x³ = -3/2 - 5/2। 2નો છેદ સરખો છે તો અંશનો સરવાળો બાદ બાકી થાય એટલે કે -3 - 5/2 x³ = -±, એટલે કે 5 ને 3 = 8, નિશાની મોટી સંખ્યાની, 5 મોટા એની નિશાની માઇનસ છે એટલે માઇનસ, અને 2 8 ને 4 વડે ભાગો તો વધશે, સોરી 8 ને 2 વડે ભાગો તો 2 = 4 = 8, એટલે કે -4। હવે 3 એક્સ સાથે ભાગાકારના સંબંધમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકારમાં, એટલે કે x = -4 × 3, 4 × 3 = 12, પણ -±, એટલે કે x = -12। આગળનું ઉદાહરણ, ચોથું ઉદાહરણ, પહેલાં તો 15/4 + છે બરાબરની બીજી બાજુ લઈ જાઓ, અને એવું ના કરવું હોય
तो 7x माइनस से जो इने बीजी बाजू लाई जाओ तो केवा थई जाए प्लस अने आ 9 प्लस से इने बीजी बाजू लाओ तो माइनस तो अहीं राखो माइनस 7x बराबर 9 15 ना छेद में 4 आगळ कई निशानी नथी तो प्लस होय बराबर ने बीजी बाजू जाए तो माइनस हवे आमां लसा लई लो तमे तो के 9 4 36 36 माइनस 15 आखाई ना छेद में 4 36 माथी 15 बाद करो केटला वधे 21 पण निशानी मोटा नहीं मोटा 36 आगळ कई नथी तो केवा होय प्लस એટલે કે પ્લસ 21 ના છેદ માં 4 હવે 7 ગુણાકાર ના સંબંધ માં છે બીજી બાજુ જાય તો ભાગાકાર એટલે કે x બરાબર 21 છેદ માં 4 ગુણ્યા માઈનસ 7 છેદ ઉઠશે 7 તરી 21 એટલે કે 3 ના છેદ માં માઈનસ 7 એટલે આવી રીતના લખવું હોય તો લખાય કે માઈનસ 3 છેદ માં 4 તો x ની કિંમત મળે માઈનસ 3 ના છેદ માં 4 આગળ સ્વાધ્યાય 2.1 છે 4-5 દાખલા આપણે ગણાવીએ અને બીજા હોમવર્કમાં આપીએ એટલે સ્વાધ્યાય 2.1 પૂરું થઈ જાય બરાબર જો સ્વાધ્યાય 2.1 એ જ રીતના દાખલા છે પહેલો દાખલો કે x - 2 = 7 2 માઈનસ છે બરાબર ની બીજી બાજુ લઈ જાવ તો પ્લસ એટલે કે x = 7 + 2 7 માં 2 ઉમેરો તો 7 ને 2 9 ખબર પડે આગળ y + 3 = 10 3 + છે બીજી બાજુ લઈ જાઓ માઈનસ એટલે કે y = 10 - 3 10 માંથી 3 જાય તો 7 y ની કિંમત ત્રીજો દાખલો કે 6 = z + 2 તો હવે આમાં 6 ને બીજી બાજુ લઈ જાવ તો ચાલે અને z ને આ બાજુ લાવો તો ચાલે પણ એક કામ કરો 2 + છે એને આ બાજુ લઈ નાખો તો કેવા થઈ જાય માઈનસ તો આવું થાય કે 6 - 2 = z 6 માંથી 2 જાય તો 4 તો 4 બરાબર z લખો કે z બરાબર 4 લખો કઈ ફેર પડે નહીં એટલે કે z બરાબર 4 આગળનો દાખલો ચોથો દાખલો 3 ના છેદ માં 7 + x બરાબર 17 ના છેદ માં 7 તો 3 ના છેદ માં 7 આગળ કઈ નથી તો પ્લસ બીજી બાજુ લઈ જાવ તો કેવા થઈ જાય માઈનસ એટલે કે x બરાબર 17 ના છેદ માં 7 માઈનસ 3 ના છેદ માં 7 બે ના છેદ સરખા છે તો અંશનો સરવાળો બાદબાકી થાય તો કે 17 - 3 આખાઈ ના છેદ માં 7 17 માંથી 3 જાય તો 14 છેદ માં 7 છેદ ઉઠશે 7 2 14 એટલે x ની કિંમત કેટલી મળે 2 પાંચમો દાખલો કે 6x = 12 તો 6 અને x બંને ગુણાકાર ના સંબંધ માં કહેવાય 6 અને બીજી બાજુ લઈ જાવ તો ભાગાકાર માં એટલે કે x = 12 ભાગ્યા 6 છેદ ઉડાડો 6 2 12 એટલે કે x = 2 હવે સ્વાધ્યાય 2.1 માં આગળના જે 6 દાખલા છે રકમ લખેલી છે એ તમારે ઘરેથી જે નોટ બનાવેલી છે એમાં ગણી નાખવાના બરાબર એટલે આ સ્વાધ્યાય પૂરું થઈ જાય આવતા લેક્ચરમાં આગળના જે કઈ છે ઉદાહરણ અને જે કઈ સ્વાધ્યાય આવતું હશે એ આપણે પૂરું કરશું